नमस्कार दर्शक मित्रों, अरवली समाचार में आप सबनुं स्वागत छे अने हूँ छूँ एकता। अरवली जिल्लानी प्रजाना रुपया 700 करोड़थी पण वधारे खंखेरी लई पलायन थई गयेली क्रेडिट सोसायटी जेवी के अर्बुदा आदर सहारा शगुन जेवी कंपनीओ पासेथी प्रजाना पैसा परत आपवा जिल्ला कलेक्टरने जन अधिकार मंच द्वारा आवेदनपत्र आपवामां आव्युं हतुं। समग्र अरवली जिल्लामां राज्य अने राज्य बहारथी आवेली क्रेडिट सोसायटीओ अने मल्टीनेशनल मार्केटिंग कंपनीओ जेवी के आदर्श क्रेडिट, अर्बुदा क्रेडिट सोसायटी, सहारा इंडिया परिवार, समृद्ध जीवन, विश्वामित्र इंडिया परिवार, सघुन, पल्स इंडिया, JKMM अने भविष्य क्रेडिट सोसायटी जेवी घणी बधी कंपनीओ समग्र अरवली जिल्लामांथी आशे 700 करोड़थी पण वधारे ઉગરાવીને ઉઠમણું કરીને પલાયન થઈ ગઈ છે। આ રૂપિયા ગરીબ અને પરિશ્રમી વર્ગના હોવાથી હાલ લોકોને રાતા પાણીએ રડવાનો વારો આવી રહ્યો છે। ત્યારે પ્રજાના ડૂબેલા રૂપિયા પરત અપાવવા અરવલ્લી જિલ્લાના કલેક્ટરને જન અધિકાર મંચ દ્વારા જિલ્લાના ધારાસભ્ય અનિલ જોશિયારા, રાજેન્દ્રસિંહ ઠાકોર અને જસુભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવેદનપત્ર અપાયું હતું। નાગરિક એકતા મંચ દ્વારા આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કલેક્ટરશ્રીને, જે લેબાબુ કંપનીઓ છે, સહારા ઇન્ડિયા પરિવાર, આદર્શ ક્રેડિટ સોસાયટી, અર્બુદા ક્રેડિટ સોસાયટી, સગુન, વિશ્વામિત્રી, HVN આ વગેરે કંપનીઓ દ્વારા 700 કરોડથી ઉપરનું કંભળ આચરવામાં આવ્યું છે અને જે પૈસા છે બધા ગરીબ લોકો, ગામડાના જે મહેનત કરે છે એ લોકો પરિવારના છે, તો સરકારશ્રીનું પણ એક નિવેદન છે કે ઝડપથી આ ન્યાય પ્રક્રિયા ચાલુ રાખી અને અમની જે મિલકતો છે એ મિલકતો જપ્ત કરી અને ગરીબ લોકો સુધી પૈસા પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। ભિલોડા ધારાસભ્યશ્રીનું પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મોડાસાની અંદર પણ ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બોલો, આજરોજ જન અધિકાર મંચ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ જેવી લેબાગુ કંપનીઓ, જેમ કે આદર્શ, અર્બુદા, સહારા, HVN, વિશ્વામિત્રી પરિવાર, સગુન અને એના સિવાય ઘણી બધી લોકલ અને બહારથી આવેલી સંસ્થાઓ દ્વારા જે અહીંના જે લોકલ પબ્લિકની સાથે જે છેતરપિંડી કરીને 700 કરોડથી ઉપરનું જે કૌભાંડ કર્યું છે એના અનુસંધાનની અંદર આજે જન અધિકાર મંચ અને એમની પૂરી ટીમ સાથે કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તે સિવાય ભિલોડા વિધાનસભા ધારાસભ્યશ્રી અને મોડાસા ધારાસભ્યશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે।